દિલીપ ભાઈ આવો આવો યાર, બે હોય યાર. અરે હું કેવું કેવું ચાલે? મજામાં? બસ ફાઇન. બહુ ડાયા પછી યાર. તો કા નીકળ્યા? અરે કામમાં અટવાયેલો હતો એટલે. બધું બરાબર? ચા પી હો, ચા મંગાવ. હા કહી દો, દો ચા દો ને. લેવ ચાલો ચા પી. હું કે બીજું શું ચાલે? ધંધા પાણી કઈ નહીં. આ દુનિયામાં એવું કઈ કામ નથી કે દિલીપ ટોપીવાલા ઓર દિલીપ દલાલ નહીં કરી શકે. અરે યાર, એ તો ઓળખીએ ને યાર. દિલીપ ભાઈ એટલે વાર્તા જ પૂરી થઈ જાય યાર. ખતરનાક. અંબાણી ને એન્ટેલા કોણ અપાવ્યો? કોણ? દિલીપ દલાલ. શું વાત કરો? તો પછી એમાં આવું છે કે મુકેશભાઈ છે ને પાક્કા ગુજરાતી. એ ખાલી ગુજરાતીઓ પર જ વિશ્વાસ કરે. એમની કંપનીઓ બી આખા ગુજરાતીઓ જ ભરેલા છે. તો એમને દેશ કોણ આવ્યો કે દિલીપ મને છે ને આ વિસ્તારમાં આવી મોટી જગ્યા જોઈએ છે કે મેં બંગલો માંડી આપ્યો. અંબાણી ભાઈ ટેન્શન નહીં લો, હું બેઠેલો છું ને, અપાઈ દીધું એમ જ કરીને. એવું પડે યાર. તે શું કઈ દલાલી બલાલી મળી હોય ને? સારી દલાલી મળી હોય. એવું એમની પાસે કઈ દલાલી લેવાતી હોય યાર? મારા ઘર જેવા સંબંધ છે યાર. મેં બહુ આગ્રહ કર્યો એમણે કે ભાઈ દિલીપભાઈ દલાલી તો લેવી જ પડે, આટલું સરસ જગ્યા અપાઈ દીધી આમ તેમ. મેં કહું ના મુકેશભાઈ, તમને તો હું ભાઈ માનું મળે એટલે સંબંધ કર જેવા. એટલે મેં કહું સુકનના 11 રૂપિયા આપી મૂકો. બરાબર. ને બીજું હું એમના ઘરનું નામ રાખવા બી મેં મદદ કરી. એ કેવી રીતે? હવે એમની માતા જે છે કોકિલાબેન, એમને હું શું કહેવું? શું કહેવું? માહી માહી. એવું? હા. તો માહીને ઇંગ્લિશમાં શું કહેવાય? શું કહેવાય? આંટીલા. અચ્છા, ઓહો, આંટીલા. હા ભાઈ, નામ જે આપનું દિલીપ દલાલ કરી લાખું ભલ ભલા ને હલાલ વાત જ નિરાલી છે આપની. કહેવાય જ નહીં. હલો, આ વાત મને 5 મિનિટ આપો ને. આ વાત પહોંચવાનો જ ભાઈ. હા હા, બસ 5 મિનિટ. હા, બહુ કામ છે યાર. નવરાશ જ નથી, ખબર નહીં યાર. બહુ હવે દાડા હારા ચાલતા લાગે છે મારા. સારું કહેવાય ને. તો લાવ જા. ચાલો. હા ભાઈ, મળીએ. લા ભાઈ, કેટલું મોડું કરે યાર તું દોસ્ત. અરે આ જાક, સોરી, આ જાક ટ્રાફિક માં ફસાઈ ગયો. બોલો કેમ છો? બસ મજા. હવે આ જગ્યા છે આપને, તમે જગ્યા લો ને, તેને અડે ઝાડ બી પડી ને. હું ચીકુના ઝાડ છે વ્યવસ્થિત. પેલા બે ચીકુ લટકેજો. જમીન તો સારી છે આપણી, વાટર નિરાલી છે. આપણે એવું અચકચરું કામ કરીએ જ નહીં. પણ એક લોચો છે યાર. શું શું કરવાનું? બોલો. શનિ નડતો છે આપણને. શનો? શનિયો કા આડિયાને હમણાં ફોન કરું પણ તમે ભાઈ. જો એ શનિ નહીં, શનિ ગ્રહ નડે છે. ગ્રહણ અડે છે? અરે કઈ એનું બી જોલ છે? મને કલ લખું ને આપને. એ બધું મંદી મંદી બધું સાઈડ બધું કલ લખું. એ ટેન્શન નહીં. તમે ડીલ ડન હોય તો બોલો, મારી પાસે બીજી પાર્ટી ઉભેલી છે. ડીલ તો ડન જ છે આપણી. પછી જે ટોકન વોકન લાવ્યા હતા આપી દો. પછી આપી દઉં. હા ચાલો લો. પછી હા બાજુ પહોંચાડજે. હા હા, બાજુ પહોંચાડ દેવા. તો હા પૂરા છે ને? પૂરા છે. વિશ્વાસ છે? ના ના, એટલે વિશ્વાસ છે તમારો. ચાલો મળીએ. ચાલો. બહુ કામ છે, બીજાને બીજું બતાવવાનું છે. અરે બોલો કામ છે. બહુ ફાઇન. બોલો. આ છે જગ્યા. બોલો. ફાઇન ફાઇન ચાલી રહી. જો અહીંયા આ બધું ઘર આવશે, અહીંયા સ્વિમિંગ પુલ, એ પાછળ બધી એક્ટિવિટી કરશે. બરાબર છે, ચાલી જશે. આટલું મોટું ઘર એટલે? લે, બિગ બોસ નું ઘર બનાવવાના આપણે. ગુજરાતી બિગ બોસ. ઓહો, ગુજરાતી બિગ બોસ. ખતરનાક. ખતરનાક. ફાઇન. પેલો હું કે પેલો નડિયો બી આવવાનો હોય ને? અલા ભાઈ, એ જ તો હોસ્ટ છે. ઓ
શું વાત કરો, એ જ હોસ્ટ છે. એ આવી જ ના બોલે ને પેલો, તમે અમુને આજે બે કાર્ય કરીને આપવાના છે ભાઈ. બેઠું હા આવું જ બોલે ભાઈ, મજા આવી જાય. હું કિંજલ દવાઈ બી આવે છે. હું વાત કરું, કિંજલ દવાઈ બી આવી જાય. અરે મને બી ચાર ચાર બંગલી વાળી ગાડી લઈ દો. ગાડી જ જોઈએ ને તમને? હા ગાડી પકડો એક મિનિટ. લો તમે જાતે જ લઈ લેજો. જબરા સાર્કાસ્ટિક માણસ છો તમે તો, ઘણી બધા ગણી લેજો. ના ના તમારો વિશ્વાસ છે તમારો. ડન સમજુ? અરે હા ડન 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 સાહેબ ડન સાહેબ. હા ચાલો. હા જરા તે બિગ બોસ સગતી તો થાય છે એમ. યાર દોસ બહુ આ લગાડો તમે તો. અરે યાર જે જવા દો ને યાર, રસ્તામાં છે ને એક દેડકો સ્કૂટરની આગળ આવી ગયેલો. મેં કેટલું કર્યું હાટ હાટ હાટ, હાઈટો જ નહીં. સાઈડ પરથી આવી જવાનું. એ મને એવું થયું કે મને પછી જી સ્ટ્રાઈક થયો એટલે પછી તો હું સાઈડ પરથી આવી જ ગયો. બાકી તને તને લટકેલો હતો. ખરા માણસ છે યાર તમે તો. હા બોલો ચાલો, આ જગ્યા છે બોલો. અનુકૂળ છે, મારે ઝીંગા તળાવ માટે જોઈએ છે. ઝીંગાના તળાવ? અને મારે બિલ્ડિંગ બનાવવાનું છે. ઝીંગાના તળાવનું કેટલા માળનું? ચાર માળનું. ઝીંગાના તળાવ વાળું ચાર માળનું બિલ્ડિંગ સમજ નહીં પડી. એ મારો પ્લાનિંગ છે, તમને સમજ નહીં પડશે, તમે લેવા દો. ઠીક છે, જે હોય તે. બે જગ્યા ગમી ને? જગ્યા એકદમ બિલ્ડન સમજીએ ને. હા એકદમ. તો પછી જે કંઈ લાવેલા ટોકન બોકન તો લાવે, આપી દો. આપી દઉં. હા આપી દો આપી દો. ઝીંગાના તળાવ વાળું ચાર માળની બિલ્ડિંગ કંઈ ખબર નથી પડતી. ખેર હશે એમનું કંઈ, આપણને શું ખબર આવે કે નવી ટેકનોલોજી બી આવી હોય શું જાણે. કડક બધા છે ને કમ્પ્લીટ? ડન ડીલ. હા ડન ડીલ ડન ડીલ. ચાલો મળીએ. ઝીંગા આપજો, વળી પોઈડાને શોખ છે ખાવાના. આજની બ્રેકિંગ ન્યૂઝ. સુરત શહેરમાં એક અવનવી ઘટના ઘટી છે. દિલીપ દલાલ નામનો વ્યક્તિ એક જ મિલકત ઘણા બધા લોકોને વેચીને પોતાના મોત શોક પૂરા કરી રહ્યો છે. શું તમે પણ એની માયાજાળના શિકાર તો નથી ને? અલા આ તો ન્યૂઝમાં આવ્યું, આપણે દિલીપ દલાલ કરીને ભાગી ગયો. મારો ફોન નથી ઉચકતો, સ્વિચ ઓફ આવે છે ભાઈ ફોન એનો. લાગતું યાર જમીનનું કંઈ થાય, આ તો પડી પંગવાને. કાલે તો ટોકન આપ્યું એને. મેં બી કાલે આપ્યું ટોકન. હું વાત કરો, તો ફોન લાગે છે? ના ફોન બી બંધ આવે. તમને આ જગ્યા વેચી દિલીપે? કોણ દિલીપ? દિલીપ દલાલ. આ જમીન મારી છે ભાઈ, અમારા બાપ દાદાની નિશાની છે આ જમીન. કાલે અમે લોકો લીધી. ઓ ગાંડુ, આ જમીન અમે કોઈ વેચવા કાઢી જ નથી, આ જમીન અમારી જ છે. ટોકન આપ્યું અમે. તો દિલીપને ટોકન આપ્યું યાર અમે. શું કરો છો? દિલીપ દિલીપને ફોન કરીને બોલાવે. અહીંયા બોલાવો, બીજો ફાવે છે ફોન એનો. તો અમે શું કરવાનું? તમે જાણો, જાઓ અહીંયાથી તમે લોકો. હા જવા માંગો. જિંદગી મેં ઉનકા કોઈ મકસદ નહીં, લગતા હૈ ઉનમે કોઈ જજ્બાતી નહીં. બેટા કરમ કા ઝોલ હૈ યે દુનિયા હી ગોલ હૈ યે આંખે અપની ખોલ લે રે. કરમ કા ઝોલ હૈ યે કરમ કા ઝોલ હૈ યે દુનિયા હી ગોલ હૈ યે આંખે અપની ખોલ લે રે. કરમ કા ઝોલ હૈ યે.
ઓકે ઓ જાલા હું દિલીપભાઈ આ આગા એક ચા પીવા ની આ હું બડું ખાયા કે તમાકુ બડું ફેક ફેક ને ફેક ના ના બડું કાં ઢોળી લાખો યાર દિલીપભાઈ આ હું રાતોરાત બડું સ્ટાઇલ વાઇલ ચેન્જ બદલી કાઢી ને બડું ખતરનાક બડા લેટ પડા ને આપડા ટિકટોક વાળા ફરીને જોવા જાય ને કે ચાઇલો દિલીપ દલાલ ફટ પડવા જોઈએ સ્ટાઇલ વાઇલ તો ઠીક છે પણ રાતોરાત સ્કૂટરમાંથી સ્પોર્ટ બાઇક યાર ખતરનાક એટલે આપણી વાટ નિરાલી છે મારી આટે જે ડંડો કરે ને તે રાતો રાત ઉપર મળી જાય રાતો રાત હા તો મેં શું કેવું સાંભળો ને બોલે આપણું બી કંઈ કરવાનું સેટિંગ હા ટાઈપ આ પૈસા પૈસા એટલા બધા તો નહીં મળે પણ થોડા ઘણા તો હવે કરી લાગશે હવે 5-6 લાખ જેવા કરાયેલો નહીં કંઈ આપણું બી યાર 5-6 લાખ છે ને કરાવી દઈએ એમાં હું કાં તું બી આપણો ભાઈ છે ને હું વાત કરું થઈ જાય થઈ જાય ને પાક્કું તો ભાઈ વિશ્વાસ નહીં તો ભાઈ રવાડે ભાઈ યાર ઘરના માણસ કહેવાય યાર શું યાર વિશ્વાસ જેવી વાત થોડી હોય પૈસા કાં પડેલા ટાઈપ પૈસા આપણે ઓફિસે પડેલા છે કામ કર પૈસા લઈને છે ને પેલી બેસ્ટાન વાળી જગ્યાએ પહોંચ મેં આવ્યો પેલી આપણી જૂની જગ્યા આ પહોંચ મેં આવ્યો સારું ચાલો ને તમે પૈસા લઈ આવ તમે આપણું કરાવી દો અને 100% ચાલો હા હું આવ્યો હા ભૂલતા નહીં હા ચાલો અરે આપની વાટ જ નિરાલી છે નામ જે આપનું દિલીપ દલાલ કરી લાગ્યા ભલ ભલા ને આપણી કોલર ગરમ કા ઝોલ હૈ ગરમ કા ઝોલ હૈ